આજે આપણે બનાવીશું માર્ગેરેટા પીઝાની રેસીપી. તો ચલો ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ અવર રેસીપી. માર્ગેરેટા પીઝા બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા ઉકાળું ગરમ પાણી લીધું છે, એમાં અહીંયા હું 2 ચમચી શુગર એડ કરું છું. મેં શુગર પાવડર લીધો છે, પણ તમે ઈચ્છો તો તમારી પાસે જે ખાંડ હોય એ પણ તમે એડ કરી શકો છો. અહીંયા મેં 2 ચમચી ખાંડ લીધી છે અને અહીંયા હું 2 ચમચી ઈસ્ટ લઉં છું. આ ઇન્સ્ટન્ટ ઈસ્ટ છે મારી પાસે, મૂકી દઈશું એક્ટિવેટ થવા માટે. આવી રીતે એકવાર આપણે હલાવી લઈશું અને એને 10-15 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં આ 1.5 કપ મેંદાનો લોટ લીધો છે અને એને હું હવે ચાળી લઉં છું. અહીંયા હું 1 ચમચી સોલ્ટ એડ કરું છું, મીઠું એડ કરું છું અને અહીંયા મેં આ 3 ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ લીધું છે. અત્યારે હું આમાં 3 ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ એડ કરું છું, પછી આપણે બીજું થોડું એડ કરીશું. અને હવે હું આ બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરી લઉં છું. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું આ જે ઈસ્ટ છે એ એકદમ મસ્ત એક્ટિવેટ થઈ ગયું છે, એમાં મસ્ત બબલ્સ પણ આવી ગયા છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એમાં આપણે આ હુંફાળું જે ઈસ્ટવાળું પાણી છે એને આપણે એડ કરી દઈશું, ઈસ્ટ એડ કરી દઈશું. અને હવે આપણે આને મિક્સ કરી લઈશું અને આપણે એક સોફ્ટ ડો તૈયાર કરવાનો છે. પછી આપણને જો જરૂર પડશે તો આપણે આમાં થોડું પાણી એડ કરીશું, પણ સૌથી પહેલા આપણે આ મિક્સ કરી લઈએ. હવે આપણે જરૂર પૂરતું પાણી એડ કરીશું અને એકદમ સોફ્ટ ડો તૈયાર કરીશું. આવી રીતે મેં સોફ્ટ ડો તૈયાર કરી લીધો છે અને હવે આપણે આમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ અને આને 2 ચમચી મસળી લઈશું. અને ફ્રેન્ડ્સ, આવી રીતે મેં અહીંયા એક કાચનું બાઉલ લઈ લીધું છે, એમાં હું પહેલા થોડો મેંદાનો લોટ સ્પ્રિંકલ કરી લઉં છું અને એમાં હું આજે આપણે ડો તૈયાર કર્યો છે એને આવી રીતે મૂકી દઈશ, તમે જોઈ શકો છો. અને ઉપરથી થોડું ગમતું તેલ આપણે લગાવી દઈશું, તમે જોઈ શકો છો. આવી રીતે આપણે સહેજ તેલ લગાવી દઈશું અને એને સહેજ હથેળીથી આવી રીતે, સોરી, ફિંગરની મદદથી આવી રીતે આપણે દબાવી દઈશું. અને આને આપણે એક ઢાંકણું ઢાંકી અથવા કોઈ પણ કપડું કે કંઈ પણ ઢાંકી અને કમસે કમ 1 કલાક સુધી આપણે એને રેસ્ટ લેવા માટે મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે આ ડો ચેક કરી લઈએ. વાવ, તમે જોઈ શકો છો બહુ જ મસ્ત આપણો આજે ડો છે એ રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એના ઉપરથી આવી રીતે થોડો કોરો લોટ નાખી અને એમાંથી આપણે એર કાઢી લઈશું, તમે જોઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, અહીંયા હું થોડો સરફેસ ઉપર કોરો લોટ લઈ રહી છું, મેંદાનો લોટ છે. અને આ જે આપણે ડો છે એને સરફેસ ઉપર જ હું લઈ લઉં છું. અને હવે આપણે સરફેસ ઉપર આને 5-7 મિનિટ જેવો મસળશું. એના માટે હું અહીંયા થોડું ગમતું ઓલિવ ઓઇલ લઈ રહી છું. નીચે મેં કોરો લોટ નાખ્યો છે એ પણ તમે જોઈ શકો છો. 5-7 મિનિટ આવી રીતે આપણે એને મસળી લેવાના છીએ. ફ્રેન્ડ્સ, આટલા ડોમાંથી હું અહીંયા 4 પીઝા બનાવી રહી છું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં આવી રીતે 4 લુઆ બનાવી લીધા છે અને એને હું આવી રીતે થોડો થોડો લોટ સ્પ્રિંકલ કરી અને આમાં મૂકી દઉં છું. અને હવે હું આમાંથી આ 1 લુઓ લઈ રહી છું, થોડો કોરો લોટ લઈ રહી છું કે જેથી હાથમાં ચીપકે નહીં, અને એને આવી રીતે કરી. અને હવે હું અહીંયા સરફેસ ઉપર થોડો કોરો લોટ લઈ અને આને આવી રીતે થોડો કોરો લોટ છાંટી અને આવી રીતે પોળું પોળું કરી લઈશ. તમે ઈચ્છો તો તમે વેલણથી પણ વણી શકો છો,
તમે જોઈ શકો છો મેં આ સાઈઝ પસંદ કરી છે અને પ્લસ આટલી થિકનેસ મેં રાખી છે તમે જોઈ શકો છો અને હવે હું અહીંયા એક આ ફોક સ્પૂનની મદદથી આમાં કાણા પાડી લઈશ એલ્યુમિનિયમની ડિશ મેં લીધી છે એમાં હું આ પીઝા બેઝને લઈ લઉં છું અને એને હું આવી રીતે હાથની મદદથી થોડો થોડો સ્પ્રેડ કરી દઉં છું તમે જોઈ શકો છો ઠીક એ પ્રમાણે તમે કરી શકો છો અને હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં આ પીઝા સોસ લીધો છે એને હું આ બેઝ ઉપર સ્પ્રેડ કરી દઈશ તમે જોઈ શકો છો અને હવે અહીંયા મેં આ અડધી ચમચી ટોમેટો કેચઅપ લીધો છે એને હું આમાં સ્પ્રેડ કરી દઉં છું જો તમારી પાસે પીઝા સોસ ના હોય તો તમે ખાલી ટોમેટો કેચઅપ પણ યુઝ કરી શકો છો અને હવે આના ઉપર હું આને થોડો ઓરેગાનો લીધો છે એને હું સ્પ્રિંકલ કરી દઈશ અહીંયા મેં આ મોઝરેલા ચીઝ લીધું છે તમે જોઈ શકો છો મોઝરેલા ચીઝને પણ આપણે આવી રીતે આખા પીઝા ઉપર સ્પ્રિંકલ કરી દઈશું આ માર્ગેરેટા પીઝા છે એમાં આ મોઝરેલા ચીઝ બહુ જ મસ્ત લાગે છે તમે જોઈ શકો છો ચીઝ તમને જેટલી ક્વોન્ટિટીમાં પસંદ હોય એટલી ક્વોન્ટિટીમાં તમે સ્પ્રેડ કરી શકો છો અને હવે અહીંયા આ મેં પીઝા સીઝનિંગ લીધું છે ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો તમે સ્પ્રિંકલ કરી શકો છો ફ્રેન્ડ્સ હવે આપણું જે કઢાઈ છે એ પ્રીહીટ થઈ ગઈ છે અને અહીંયા હું લાસ્ટમાં આપણા આ માર્ગેરિટા પીઝાને વધારે ટેસ્ટી બનાવવા માટે થોડુંક અમથું મેં અહીંયા ઓલિવ ઓઇલ લીધું છે અને એને હું આવી રીતે થોડું થોડું રેડી દઉં છું આનાથી આપણો માર્ગેરિટા પીઝા એકદમ ટેસ્ટી બનશે અને ફ્રેન્ડ્સ હવે આપણે આને કઢાઈમાં શિફ્ટ કરી લઈએ ખાસ સંભાળીને લેવાનું છે કારણ કે આ આપણી કઢાઈ એકદમ ગરમ છે અને અહીંયા હું ધીમેથી આપણા જે પીઝા છે આપણો એને મૂકી દઉં છું અને એને આવી રીતે ફરીથી ઢાંકણું ઢાંકી દઈએ છીએ 15 મિનિટ પછી આપણે એને ચેક કરશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ લો ઉપર રાખશું તમે જોઈ શકો છો તો હવે મળીએ આપણે 15 મિનિટ પછી ફ્રેન્ડ્સ હવે આપણે આ પીઝાને ચેક કરી લઈએ 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે વાવ મસ્ત બની ગયો છે ફ્રેશ પીઝા આપણો સ્મેલ પણ બહુ જ ફાઇન આવી રહી છે તો ફ્રેન્ડ્સ હવે ગેસની ફ્લેમને બંધ કરી દઉં છું આ પીઝાને હું હવે બહાર લઈ લઉં છું અને ફ્રેન્ડ્સ અહીંયા હું આમાં આ બીજો પીઝા મૂકી દઉં છું અને એને પણ આપણે ઢાંકણું ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે બેક થવા દઈશું તમે જોઈ શકો છો આ આપણો માર્ગરેટા પીઝા એકદમ રેડી છે તો એને આપણે હવે પીસીસમાં કટ કરી લઈએ વાવ અને ફ્રેન્ડ્સ હવે લાસ્ટમાં હું આના ઉપર થોડો ઓરેગાનો અને પીઝા સીઝનિંગ ફરીથી સ્પ્રિંકલ કરી રહી છું અને આ યમ્મી યમ્મી ટોમેટો કેચઅપ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ આપણો માર્ગરેટા પીઝા એકદમ રેડી છે તો જો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક અને શેર જરૂરથી કરજો અને ટ્રાય પણ જરૂરથી કરજો અને તમારા એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો તો ચલો ફ્રેન્ડ્સ મળીએ હવે આપણે આપણી આગળની નવી રેસીપીમાં